મારા છોકરાને આટીમાં મધલી સ્કૂલમાં નંબર લાગ્યો હતો એ બધા એમ કહેતા જયારે સ્કૂલ બંધ થશે ટ્રાન્સફર કરી આપીશું. આજે જયારે અમે રિઝલ્ટ લેવા આવ્યા ત્યારે અમને એમ કહેતી હતું અમારી કોઈ જવાબદારી નથી, તો હવે અમારે શું કરવું? મધલી ઇંગ્લિશ મીડિયમના સ્કૂલના કમ્પાઉન્ડના અંદર અને સ્કૂલના આગળ ઊભા છે, એની અંદર ભણતા છોકરાઓના વાલીઓ અને સાથે બહેનો પણ ઊભી છે. એ વાલીઓ અને બહેનો એટલા માટે ઊભા છે કે એમને એમના છોકરાઓના શિક્ષણની ખૂબ જ જરૂરત છે ને એમના શિક્ષણ માટે આ લોકો બહાર આવ્યા છે. આજે કોઈના છોકરા 5 વર્ષથી આ સ્કૂલમાં ભણે છે, કોઈના 8 વર્ષથી ભણે છે, કોઈના આરટીઈની અંદર છે, તો કોઈના ફીસ ભરીને પણ ભણે છે. આજે સ્કૂલની અંદર રિઝલ્ટનો દિવસ હતો, આ લોકોએ રિઝલ્ટ આપવા માટે અહીંયા બોલાવ્યા, એની અંદર શિક્ષક બી હાજર હતા, બહેનો પણ હાજર હતી. અરે જ્યારે લેવા બોલાવ્યા એટલા એ માટે એ લોકોએ એમ કીધું કે હવે સ્કૂલ બંધ થવાની છે, એટલે વાલીઓની અંદર એક થઈ ગયું કે એકદમથી સ્કૂલ કેવી રીતે બંધ થઈ શકે છે. કોઈનું છોકરું 5મામાં 6મામાં 8મામાં એમ છે, તો આ રીતે એમને કીધું. હવે રિઝલ્ટ લેવા આપ્યા એટલે એમને એલસી પકડાવવામાં આવે, એલસી પકડાવવામાં આવે તો આ માણસ કઈ જાય, કઈ સ્કૂલમાં એડમિશન લઈ શકે છે? અચ્છા, આ વખત એમને લોકડાઉનની અંદર આ લોકોએ પહેલા એમ કીધું હતું કે સ્કૂલ બંધ થવાની છે. એ વખત એમને આશ્વાસન આપેલું વાલીઓને એમ કીધું હતું કે તમારા છોકરાની ફિકર અમે લઈશું. આ છોકરાઓની ફિકર લઈને એમ કહીને તો વાલી અહીંયા મુકતા આવી ગયા પાછા. એ વખત એ લોકોએ છોકરાઓનું કંઈ વિચાર્યું નહીં, કેમ કે આશ્વાસન આપેલું, હવે મોટા આગેવાનોએ આશ્વાસન આપેલું, કોઈ ટીચર લોકોએ નથી આપેલું, બરાબર? તો એ લોકોએ આશ્વાસન આપ્યું તો વાલીએ પાછા એ ભરોસા પર મૂક્યા. એ ભરોસા પર આવી ને હવે છેલ્લે એમને એલસી અહીંયા આપવાનું ના કીધું. હવે જ્યારે એલસી જેને આપેલું છે એ લોકો એલસી આપેલું છે તો બીજી સ્કૂલનું એલસી આપેલું છે, એવી સ્કૂલોની એલસી આપેલી છે જાણો અહીં કે મધની સ્કૂલનું નામ જ નથી એલસીની અંદર. હવે આ લોકો કઈ વિરોધ પ્રદર્શન કરવા કે ઉગ્રા આંદોલન કરવા કે એવું નથી કરવા માંગતા, પણ શિક્ષણ ચાલુ કરવા માંગે છે. એટલા માટે કે છોકરાઓની ફિકર છે, બરાબર? આ જેટલા બી વાલીઓ ઉભા છે આ કોઈ ટાઈમ લઈને તડકામાં આવ્યા, ઘણા બી એવા છે જે તડકામાં આવી નથી શક્યા, એમનું બી એ જ વસ્તુ છે. એટલે આ શિક્ષણની જરૂરત છે. અહીંયા આગેવાનો બી આપણા જ માણસો છે, એટલે તમે આ વસ્તુને બિલકુલ વિચારીને કામ લેવું જોઈએ. આ રીતે અડધા રસ્તે છોકરાઓને મૂકવાની જરૂર નથી. આ તમે 8મામાં મૂકી દેશો તો કાલે છોકરું 9મામાં જતા ભૂલી. આ એક એલસી મારા હાથમાં છે, આ એલસી મારા હાથમાં છે, એ તમે જોઈ શકો છો કે કઈનું એલસી છે. હવે મધરી હાઈ સ્કૂલ નું અંદર કોઈ નામ જ નથી. મારી છોકરી 9મામાં ભણતી હતી અને પછી એમને પીએમબી પીએમબી માંથી અમે એલસી લેવા ગયા, જે બી સામે એડમિશન લેવાનું હતું એમને છેલ્લી સ્કૂલ છોડવાનું ઘોષિયાનું આપ્યું.